ફેબ્રુઆરી ત્રણ વચનોના પાળનાર ઈશ્વર લૂક એક છવ્વીસ થી આડત્રીસ ઈશાક એ વચનનો પુત્ર હતો આ વિશે ઉત્તર ઉત્તર વચનો આપવામાં આવ્યા હતા કેટલેક અંશે ઇબ્રાહિમ શંકાના વમણમાં ઘેરાયેલો હતો પણ નવા કરારમાં જ્યારે દેવ ઇબ્રાહીમના જીવનને મૂલવે છે ત્યારે ઇબ્રાહિમે અગાઉ વ્યક્ત કરેલી તમામ શંકાને દેવ સંપૂર્ણપણે નજરઅંદાજ કરે છે હેબ્રી અગિયાર અને અગિયાર એ જ પ્રમાણે આપણા સર્વ પાપો જ્યારે ખ્રિસ્તના લોહી નીચે લાવીએ છીએ ત્યારે તેને ભૂંસી નાખવામાં આવે છે ઈસા એક ચમત્કારિક પુત્ર હતો કારણ કે સારાનું ગર્ભસ્થાન મળેલું હતું ઈબ્રાહિમ વિશે લખતા પાઉલ પ્રેરિત કહે છે પોતે આશરે સો વર્ષનો છતાં પોતાનું શરીર હવે તો નિર્જીવ જેવું છે અને સારાનું ગર્ભસ્થાન મરેલું છે એ ધ્યાનમાં લીધા છતાં તે વિશ્વાસમાં ડગ્યો નહીં રૂમિ ચાર અને ઓગણીસ સૌ પ્રથમ સારાએ વિચાર્યું કે પોતે બાળકને જન્મ આપવા સક્ષમ છે કે કેમ પણ દેવે તેને સામો પ્રશ્ન કર્યો યા હોવાને શું કંઈ અશક્ય છે ઉત્પત્તિ અઢાર અને ચૌદ અહીં આપણને કુંવારી માતાની કુંખે જન્મ લેનાર ખ્રિસ્તનું સ્મરણ થાય છે જ્યારે મરિયમને ગાબ્રિયલ દૂતનું દર્શન થયું અને તેણે મરિયમને કહ્યું તને પુત્ર ઉતરશે અને તું તેનું નામ ઈસુ પાડશે ત્યારે મરિયમે પૂછ્યું એ કેમ કરીને થશે કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી લોક એક અને ચોત્રીસ ગાબ્રિયલે મરિયમને ખાતરી આપી દેવ પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું નહીં થશે કલમ સાડત્રીસ ત્યારે મરિયમે કહ્યું જો હું પ્રભુની દાસી છું તારા કયા પ્રમાણે મને થાવ કલમ આડત્રીસ દેવે આપણને જે વચનો આપ્યા છે તે આપણા માટે હા અને આમેન છે એમ આપણે વિશ્વાસથી માનીએ યહોવાને ધન્ય હોજો કે જેણે આપેલા સર્વ વચનો પ્રમાણે પોતાના ઈસરાયલ લોકને આરામ આપ્યો છે જે સાર સારા વચનો તેણે પોતાના સેવક મુસાની હસ્તક આપ્યા હતા તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી પહેલું રાજા આઠ અને છપ્પન